નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગેલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જાડી ચણાના લોટમાંથી સેવ, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. જો આ મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા મેં એક વાટકી લોટ લીધો છે, જે વજનમાં 150 ગ્રામ જેટલો છે. તો એને આપણે આ કથરોડમાં એડ કરી દઈશું. અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. તમારે બેસનનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો. હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. બે ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા આપણે વધારે તેલ એડ નથી કરવાનું. અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે મેં. હવે એમાં ચપટી હળદર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ચણાના લોટને મેં ચાળીને લઈ લીધો છે. તેલ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે એનો લોટ બાંધીશું. તો અહીંયા અમે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો અહીંયા લોટને આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે. તો આપણે થોડું થોડું પાણી એડ કરશું, વધારે પાણી એક સાથે ઉમેરવાનું નથી. તો આપણો લોટ ભેગો થઈ ગયો છે અને જે આથારે ચોટો છે એ ચમચીની મદદથી ઉખાડી લઈશું. બધો સરસ રીતે ભેગો કરી લઈશું. હવે થોડુંક તેલ એડ કરીને આપણે સરસ રીતે લોટને ચીકવી લઈશું. અહીંયા જેમ આપણે લોટને ચીકવશું એમ આપણી સેવ સારી બનશે. હવે લોટને આપણે હાથમાં લઈને સરસ રીતે ચીકવી લઈશું. તમે જોઈ શકો છો આપણે જેમ ચીકવતા જઈએ એમ લોટ આપણો સ્મૂથ બનતો જાય છે. તો આપણો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આપણો લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો તૈયાર કરી લીધો છે. તો હવે એને આપણે મશીનમાં ભરી લઈશું. અહીંયા મેં ગાંઠિયા અને સેવ પાડવાનું મશીન આવે છે એ લઈ લીધું છે. અહીંયા મેં મોટી જાળી લીધી છે, તમે નાની પણ લઈ શકો છો. અહીંયા મેં તેલવાળી કરી લીધી છે, મશીનને પણ તેલવાળું અંદર ગ્રીસ કરી લીધું છે. હવે એમાં આપણે જાળીને એડ કરી લીધી છે. તો હવે એમાં આપણે લોટને એડ કરી લઈશું. અને મશીનને બંધ કરી લઈશું. તો અહીંયા મેં લોટને મશીનમાં ભરી લીધો છે. તો હવે આપણે સેવ પાડીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે સેવ પાડીશું. થોડી થોડી આપણે પાડીશું.
તમે જોઈ શકો છો સેવ ઉમેરતા જ બબલ્સ આવવા લાગ્યા છે. એ બબલ્સ બંધ થાય એટલે આપણે સેવને પલટાવીશું. આપણે સેવને પલટાવી લઈશું. તેલ આપણું સારું ગરમ થઈ ગયું છે એટલે સેવને તળાતા વાર નહીં લાગે. તો આપણે સેવ તળાઈ ગઈ છે, આપણે એને કાઢી લઈશું. એ જ રીતે બીજી સેવને પાડી લઈશું. થોડી વાર પછી આપણે પલટાવી લઈશું. તો આપણો બીજી સેવનો ગૂંચળો પણ બનીને તૈયાર થઈ ગયો છે, એને કાઢી લઈશું. તો આપણી સરસ મજાની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ કકડી બની છે, અડતા જ ભૂકો થઈ ગઈ એવી સરસ મજાની કકડી બની છે. જો તમે આ રીતે સેવ બનાવશો તો નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તમને અમારો સેવનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.